चलिए गाइज, वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू एंड वेलकम टू अन एकेडमी। अन एकेडमीना आ डिजिटल प्लेटफॉर्म ऊपर आप सौ मित्रों स्वागत है। फटाफटी आप लोग क्लास में जोड़ी जासो जेथी करीने आपणे शुरू करी शकीए आपणा आजना आ इंडियन कल्चर नो टॉपिक, जेमां भारतना लोक नृत्य छे एनो पार्ट वन आजे चालवानो छे। बराबर, पार्ट वन आजे चालशे। मेक श्योर आप लोग आ क्लासनी अंदर आवी जाओ छो अने प्रिपरेशन छे एने आगळ धपावो छो। આપણે આજે આ કલ્ચરની સિરીઝનો આઠમો પાઠ છે અને આ આઠમા પાઠમાં આપ સૌ મિત્રોનું ફરી એકવાર હું સ્વાગત કરું છું। બરાબર, ફટાફટથી ક્લાસમાં એન્ટ્રી લઈ લેશો આપ લોકો, લેટ ન કરશો। બધા મિત્રોને મારો અવાજ એકદમ ક્લિયર આવી રહ્યો છે ને? ચાલો હું એકવાર તમારી કમેન્ટ્સ જોઈ લઉં અને જે લોકોને મારો અવાજ એકદમ ક્લિયર આવતો જય સોમનાથ જય દ્વારકાધીશ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો એટલે મને આઈડિયા આવે કે આપ લોકોને મારો અવાજ એકદમ ડન છે ઝડપથી। અને તમારા બીજા જે મિત્રો છે એમને બોલાવ્યા ન હોય તમે લોકો તો એમને ફટાફટથી બોલાવી દેશો જેથી કરીને તેઓ આપણી સાથે જોડાઈ શકે અને પ્રેપરેશન કરી શકે। જી, ઝડપથી ક્લાસની અંદર આપ લોકો એન્ટ્રી લઈ લો છો। રિમાઇન્ડર આપ લોકોને પહોંચાડી દીધેલ છે મેં, બરાબર, તો રિમાઇન્ડર થકી ક્લાસમાં એન્ટ્રી આપ લોકો લઈ લેશો ઝડપથી। ચાલો શરૂઆત કરું છું, કારણ કે મારે ઓલરેડી લેટ થયેલું છે 5 મિનિટ્સ। થોડુંક હું બહારથી તરત આવેલું એટલા માટે યુટ્યુબ ક્લાસનો આઈરો મોક ટેસ્ટ નંબર 8 છે, ડીવાયએસઓ માટે સ્પેશિયલી ક્રિએટ કરવામાં આવ્યો છે। મેઇનલી મેં તમને જેમ કીધું એ પ્રમાણે તમારે લોકોએ મુખ્યત્વે આ સિરીઝની અંદર મેં તમને ટોટલ 8 લેક્ચર આજ દિન સુધીમાં કરાવેલા છે અને આગળના 7 લેક્ચરમાં મેં તમને ભારતના જે પ્રમુખ લોકનૃત્ય છે જેમ કે ભરતનાટ્યમ, કથક, કથકલી, બરાબર, તે તમામ પ્રકારના લોકનૃત્ય મેં તમને અહીંયા પાકા કરાવ્યા છે અને તે જ તમને એક્ઝામમાં વધુ પૂછાતા હોય। હવે આપણે કયા પર્ટિક્યુલર રાજ્યોના લોકનૃત્યો હોય છે એના વિશે ચર્ચા કરીશું અને એ તમને આવડે એટલે તમને ઘણી બધી વસ્તુઓ છે માઇન્ડમાં એકદમ ફિટ થઈ જશે એટલે વાંધો નહીં આવે, સાંસ્કૃતિક વારસાના લોકનૃત્ય ટોપિકની અંદર તમને તકલીફ નહીં પડે। ઠીક, ચાલો જે પણ મિત્રો પ્લસ સબસ્ક્રિપ્શન 3 મહિનાનું લેવા માગતા હો તે લઈ શકો છો। અત્યારે હાલ સ્કીમ ચાલી રહી છે, 1 મહિનાનું પ્લસ સબસ્ક્રિપ્શન ફ્રી છે, 3 મહિનાના પ્લસ સબસ્ક્રિપ્શન ઉપર જરૂરથી આપ લોકો કરી શકો। એમાં 3 મહિનાની પ્રાઇસ કહું તમને તો 3500 રૂપિયા છે 3 મહિનાની પ્રાઇસ અને કોડ ટાર્ગેટ જીપીએસસી તમે વાપરશો એટલે 3350 રૂપિયામાં પડશે અને 3 મહિનાની જગ્યાએ તમને 4 મહિનાનું સબસ્ક્રિપ્શન મળવાનું। કોડ ટાર્ગેટ જીપીએસસી એ મારો કોડ છે, એનો યુઝ કરશો આપ લોકોને 10% ડિસ્કાઉન્ટ ઇન્સ્ટન્ટલી મળી રહેશે। બરાબર, તો એટલું આપ લોકોએ ધ્યાનમાં લેવાનું છે। ઓકે, તેના બાદ વાત કરું છું આગળ તરફ। આજે મેં તમને બમ્પર સ્કીમ અત્યારે આવી છે તે ભગવાનના દર્શન કરી લો, જય નકળો ભજન, જય નકળો મરી, જય સોમનાથ, જય દ્વારકાધીશ। અને હવે આપણા આજના સેશન તરફ જતાં પહેલાં મારું નાનકડું ઇન્ટ્રોડક્શન, મારું નામ હર્ષલ જૈન, બી ઇલેક્ટ્રિકલ 2017માંથી પાસ આઉટ છું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી અને 3+ યુનો ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી એન્ડ મેથેમેટિક્સમાં, જ્યારે 1+યુનો ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં છે। જીપીએસસી સ્ટેપ લિમ્સ એક્ઝામ ક્લિયર, આઈસીઆઈસીઆઈ બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ, જોબ લેટર સાથે ક્લિયર છું તો આ મારું ક્લિયરન્સ એન્ડ ક્વોલિફિકેશન મેં તમને અહીંયા જણાવ્યું છે। સાથે સાથે જો હું વાત કરું બીજી વસ્તુ, જે મિત્રોએ અનએકેડમી એપમાં મને ફોલો ન કર્યો ફોલો કરી લેજો, કારણ કે વર્ગ 3ના મેં 4 સબ્જેક્ટ તમારા ફ્રીમાં કરાવી આપ્યા છે, 4 સબ્જેક્ટ કમ્પ્લીટ ફ્રીમાં થિયરી સાથે દોસ્ત, કોઈએ તમને એટલા નથી કરાવ્યા, ફ્રી સબ્જેક્ટ આખા આખા ફ્રીમાં કરાવ્યા છે અનએકેડમી પ્લસ ક્લાસમાં। હિસ્ટ્રી, પોલિટી, મેથ્સ, રિઝનિંગ અને કલ્ચર આ 5 સબ્જેક્ટ મેં તમને પ્લસ ક્લાસમાં કરાવેલા છે તો પ્લસ ક્લાસના લેક્ચર આપ લોકો જોઈ શકો છો। જો કંઈ પણ ખબર ન પડે તો આપ લોકો મારી પ્રોફાઇલમાં જઈને મને મેસેજ નામના બોક્સમાં મેસેજ પણ ડ્રોપ કરી શકો છો। ઠીક છે બધા મિત્રોને, મને કહો ચલો
ઓકે, એક આ વસ્તુ તમને ધ્યાનમાં રહેવી જોઈએ. બીજી વસ્તુની જો આપણે વાત કરીએ, ચર્ચા કરીએ આપણે, તો બીજું એમ છે કે જે પણ મિત્રો તમારા નવા હોય અને તમે લોકો હજી સુધી અનએકેડમી એપ ડાઉનલોડ નથી કરી, ડાઉનલોડ કરી લો, મોબાઈલ નંબર ઈમેલ આઈડી નાખી દો, રજીસ્ટ્રેશન કરી લો. બરાબર, રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે આવો કોડ નાખવાનો આવશે. કોઈ પણ વિડીયો પહેલી વખત ઓપન કરશો તે વખતે કોડ નાખવામાં આવશે, ટાર્ગેટ જીપીએસસી કોડ. આ કોડ અચૂકપણે નાખો છો, કારણ કે આ કોડ નાખ્યા પછી જ આપ લોકોને બધા ક્લાસ જોવા મળશે. અને જે પણ મિત્રોને એકદમ સિરિયસનેસ છે કે ના મારે ક્લાસ જોઈન કરવા છે, તો તેમને મેસેજ વગર પણ ડિરેક્ટલી આપ લોકો આવી જાઓ. બરાબર, કારણ કે સવારના 10 વાગે ક્લાસ હોય જ છે આપણે, સોમ બુધ અને શુક્ર ત્રણ જ દિવસ હોય. 3 દિવસના ક્લાસમાં તમે રેગ્યુલર તમે નહીં આવી શકો સવારના સમયની અંદર, તો પછી મતલબ શું છે? બરાબર, આવવું જ જોઈએ આપ લોકોએ. આપ લોકોએ ક્લાસની અંદર આવવું જ જોઈએ, મારું મત એમ જ છે. સીધી વાત છે, આઈડિયા ક્લિયર કટ છે આપ લોકોને? સ્પેશિયલ ક્લાસ બપોરના 3 વાગે આવે છે. બપોરના 3 વાગે 101 કલાક સિરીઝ ચાલે છે તમારી માટે. એમાં હું તમને અત્યારે ગુજરાતી સાહિત્ય એકદમ પાકું કરાવી રહ્યો છું, બેસ્ટ એવર કન્ટેન્ટ સાથે. તમે લોકો અહીંયા ભણી શકો મારી પાસે. 4 વાગ્યા 10 મિનિટમાં આજે MS વર્ડ અને MS એક્સલ છે એ મારે તમને પતાવવાનું છે. તો બધા મિત્રો MS વર્ડ MS એક્સલ શીખવા માટે 4 વાગ્યા 10 મિનિટે આવી જજો. એકદમ બેસ્ટ કન્ટેન્ટ સાથે ભણાવીશ. બરાબર, એકદમ બેસ્ટ કન્ટેન્ટ સાથે ભણાવીશ. પ્લસના મિત્રો છે તેરાએ એ રાતના 8 વાગે અને 10:30 વાગે બે ટાઈમ ઉપર આવી જજો. આ બંને ક્લાસ તમારી માટે ખૂબ ખૂબ અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આને ઇગ્નોર ન કરતા પ્લસના મિત્રો છે, જેટલા પણ પ્લસના મિત્રો હોય, કારણ કે ઘણા બધા મિત્રો કોન્ટેક્ટમાં નથી, ઘણા બધા મિત્રો કોન્ટેક્ટમાં છે. બરાબર, તો જે પણ મિત્રો કોન્ટેક્ટમાં છે, જે મિત્રો કોન્ટેક્ટમાં નથી, તે તમામે તમામ મિત્રો છે તે આવી જશો પ્લસના ક્લાસની અંદર. બરાબર, તમામે તમામ મિત્રો. આગળ વાત કરીએ છીએ થોડીક એની અંદર. નવા બેચ કોર્સમાં જો STA નો નવો બેચ કોર્સ 2 એપ્રિલે લોન્ચ થયો છે. STAની ભરપૂર બેસ્ટ એવર તૈયારી કરી શકો. 10મી તારીખે ક્લાસ 3 માટેનો સંપૂર્ણ બેચ કોર્સ, 7મી તારીખે ટેટ ટાટ માટે રણાંગણ બેચ કોર્સ લોન્ચ થયો છે. બરાબર, એ સાથે સાથે વાત કરીએ આપણે, 12મી તારીખે તલાટી માટેનો બેચ કોર્સ લોન્ચ કર્યો છે અને 17મી તારીખે અસ્મિતા GPSC ક્લાસ 1-2 માટે ફાઉન્ડેશન કોર્સ લોન્ચ કર્યો છે, તેમાં આપ લોકો જોડાઈ શકો છો. ઠીક છે, તો આ આખે આખો સમયગાળો મેં તમને બતાવ્યો, આખી આખી નવી બેચ કોર્સિસ, ફેકલ્ટીઝ, કોર્સ અને ફીસ. ફેકલ્ટીઝ ગુજરાતની ટોપ ફેકલ્ટી, 1 વિષયના 4-5 જણની ફેકલ્ટીઝ, અનુભવી અને પરીક્ષા પાસ કરેલ ફેકલ્ટી. કોર્સ સંપૂર્ણપણે પૂરો કરવામાં આવે, કશું જ બાકી નહીં રાખવામાં આવે. ઓથેન્ટિક સોર્સમાંથી મટીરિયલ ક્રિએટ કરવાનો હતો, ઓથેન્ટિક સોર્સ જો હોય એમાંથી મટીરિયલ આખી આખું ક્રિએટ કરવામાં આવતું હોય. અને ફીસ 2 વર્ષના 75-60 અને 1 વર્ષના 6300 રૂપિયા છે. એન્ડ અપ ટુ 10% ડિસ્કાઉન્ટ લેક્ચર ક્રેડિટમાંથી આપ લોકોને મળતા હોય. ઓકે, અને 9-12 રૂપિયા હોય તો તમે લોકો સબસ્ક્રિપ્શન કરી જ શકો, કારણ કે 9-12 રૂપિયા તમે ક્યાંય વેડપી કાઢતા હશો દિવસના, તો તમારા માટે તમારે કરવાનું થશે આ રહ્યો. અને હપ્તા પદ્ધતિથી પણ પેમેન્ટ કરી શકો, જે સૌથી મોટી ખાસિયત છે. ડન, કરવું તો 12 મહિના અને 24 મહિના, એનાથી નીચું કરવું જ નહીં. ઓકે, 12 મહિના અને 24 મહિના આ બે જ કરવું. અને અત્યારે હાલ કરું તો 3 મહિનાવાળું સ્કીમ છે, 3-1ની, તો અહીંયા કરી શકાય. ડન, ચાલો. હા, અહીંયા 3050 નહીં, 3150 છે, આગળ સુધારી કાઢશો તમે લોકો. ટાર્ગેટ GPSC કોડ યુઝ કરતા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. અને આ બધા મેથડ છે, અને તમે લોકો EMI પણ કરી શકો ડેબિટ કાર્ડ ઉપર. BOB નું ડેબિટ કાર્ડ, HDFC બેંકનું ડેબિટ કાર્ડ, ફેડરલ બેંકનું ડેબિટ કાર્ડ, કોટક બેંકનું ડેબિટ કાર્ડ છે, એમાં તમે લોકો EMI કરી શકો છો. ચાલો, કરવું તો 12 મહિના અને 24 જ મહિના, એટલે કે 1 વર્ષ કાં તો 2 વર્ષ, એના સિવાય કરવું જ નહીં. ડન, ચલો પહેલો પ્રશ્ન તમારી સામે. નીચેના પૈકી કયા નૃત્યનું વર્ષમાં 3 વખત આયોજન કરવામાં આવે છે? ચલીએ, સેજલબેન, એમાં ટોપિકમાં કશું અડધું ટોપિક તો દીધેલું નથી. બરાબર, અને એમાં જે ટોપિક તમને આપ્યા છે એમાં ખબર બી નહીં પડે કે એ ટોપિકની અંદર શું વાંચવું.
બરાબર, એટલા માટે તમારે આ બધા ટોપિક કરવા પડશે. લોકનૃત્ય, લોકમેળા, તમામે તમામ વસ્તુ કરવી પડશે પાકી. એમાં બાંધછોડ નહીં ચાલે, એમાં બિલકુલ પણ બાંધછોડ નહીં ચાલે. બરાબર, હા, પૂછાય જ છે પ્રશ્નો તમને. ચાલો, કયા નૃત્યનું વર્ષમાં 3 વખત આયોજન કરવામાં આવે છે? છઉ, પંડવાની, બિહુ, છપેલી. તો યાદ રાખીશું, આનો સાચો આન્સર આવશે બિહુ નૃત્ય. બરાબર, બિહુ નૃત્ય છે, એનું વર્ષમાં 3 વખત આયોજન કરવામાં આવે. કેટલી વખત? 3 વખત. કઈ 3 વખત? થોડીક વાર પછીના પ્રશ્નોમાં આવશે. આખી આખી ડિટેલમાં ચર્ચા કરીશું આની, હમણાં થોડીક જ વાર પછી બન્યા રહેશું. આખી આખી ડિટેલમાં આપણે આની ચર્ચા કરીશું. ચલો, પહેલો પ્રશ્ન ક્લિયર આપ લોકોને? બિહુ નૃત્યનો પહેલો પ્રશ્ન ડન હોવો જોઈએ. આપણે સેકન્ડ પ્રશ્ન તરફ મૂવ ઓન થઈ રહ્યા છીએ. બીજો પ્રશ્ન તમારી નજર સામે. અચ્છા, બિહુ ક્યાંનું લોકનૃત્ય છે? બિહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? એ તો રહી જ ગયું પાછું. બિહુ કયા રાજ્યનું લોકનૃત્ય છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપો છો, તમારા કમેન્ટ્સ હું અહીંયા જોઈ રહ્યો છું. બિહુ કયા રાજ્યનું લોક નૃત્ય છે? ઝડપી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેશો. વેરી ગુડ, વેરી ગુડ ગીતા, પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ, એકદમ. બિહુ છે તે આસામ રાજ્યનું લોકનૃત્ય છે, ધ્યાન રાખજો, આસામનું. આવડવું જ જોઈએ અહીંયા. આજ પછી હવે ન ભૂલાય તમારે, આજ પછી હવે ન ભૂલાય. અને કઈ જનજાતિ દ્વારા આને સામૂહિક રીતે કરવામાં આવે? તો જનજાતિના નામ બી યાદ રાખજો, ઘણી વખત આ જનજાતિના નામ પણ પૂછી લેતા હોય છે. તો મીરી, કચારી અને ખાંસી. મીરી, કચારી અને ખાંસી લોકો જે ખરા, તે જનજાતિના લોકો આ નૃત્યને કરે છે. યાદ રહેશે કે નહીં આપ લોકોને? જો જરા ફટાફટથી. ચાલો, વેરી ગુડ મોર્નિંગ, આવી જો. ઓકે, ઠીક છે કે નહીં બધા મિત્રોને? જનજાતિમાં મીરી, કચારી અને ખાંસી જાતિ છે, એના દ્વારા છે આ નૃત્ય કરવામાં આવે છે. કયું વાળું? બિહુ નૃત્ય. હા, કઈ 3 વખત થાય છે એનો ડેટા આપણે અત્યારે હાલ નથી લેતા, પ્રશ્નો પાછળની સાઈડમાં આવશે એટલે વધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે. તમારો પહેલો પ્રશ્ન હવે અહીંયા ડન થાય છે. સેકન્ડ ક્વેશ્ચન તમારી નજર સામે. ઉમાયુનો લોકપ્રિય નૃત્ય કયું છે? હુમાયુનું સૌથી લોકપ્રિય નૃત્ય કયું છે? જોઈશું. ચલો, ઝડપી કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દો છો. બહુ જ સારો પ્રશ્ન છે આઈરો આ, બહુ જ સારો પ્રશ્ન છે આઈરો આ, જબરદસ્ત એવો. દોસ્ત, ક્લાસમાં આવવાનું એન્ડ ધેન પાછું ક્લાસમાં નીકળી જવાનું, એવું તો કોણે શીખવાડ્યું છે? એને કદાચ ક્લાસમાં એન્ટ્રી ન લેશો આપ લોકો? આવો છો તો પૂરેપૂરો આવો. બરાબર, આઈને જવું એ વસ્તુ યોગ્ય નથી. બરાબર, કુમાયુનો સૌથી વધુ લોકનૃત્ય પ્રકાર છે, યાદ રાખીશું. એનો સાચો આન્સર આવશે છપેલી. આવશે કયો? આવશે છપેલી, આવશે, એ સાચો જવાબ છે એનો. ભૂલાય નહીં આપ લોકોને, આ છપેલી નૃત્ય છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, છપેલી નૃત્ય છે, એની અંદર 2 નર્તક હોય. એટલા 2 નર્તક હોય, કાં તો પ્રેમી પ્રેમિકા હોય, કાં તો ભાઈ બહેન હોય, કે કોઈ પણ હોઈ શકે. પ્રેમી પ્રેમિકા હોય, ભાઈ બહેન હોય, કોઈ પણ હોઈ શકે. બરાબર,
ચાલો ડન આપ લોકોને આટલું ઠીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે મૂવ ઓન થઈ રહ્યા છીએ. કુમાઈ પ્લેસ છે ત્યાંનું આ નૃત્ય છે બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કયા નૃત્યમાં એકતારા વાદ્યનો પ્રમુખ રૂપથી ઉપયોગ કરવામાં આવે છે? અને જે મિત્રો લેટ આવી રહ્યા છો એ મિત્રોનું ખાસ કહીશ દોસ્ત, સવારના 10 વાગ્યાનો લેક્ચર હોય, ટાઈમ ઘડિયાળમાં 10:21 નો થઈ રહ્યો છે. આપ લોકો મહેરબાની કરીને સવારે 10 વાગે લાઈવ આવો તો વધુ યોગ્ય. પતતાના સમયમાં આવવું એનો કોઈ મિનિંગ રહે નહીં બરાબર. અડધો ક્લાસનો સમય આપણો અહીંયા પૂરો થઈ ગયો. નીચેના પૈકી કયા નૃત્યમાં એક તારા વાદ્યનો પ્રમુખ રૂપથી ઉપયોગ કરવામાં આવે? 30 સેકન્ડ આપું છું, 30 સેકન્ડમાં આન્સર આપવો છો, અધરવાઇઝ હું આનો આન્સર છે આપીને આગળ વધું છું બરાબર. જે પણ મિત્રોને આવડે તે મિત્રો આન્સર કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશો. ઠીક, સાચો આન્સર આવશે પંડવાની. કયો આન્સર આવશે? પંડવાની. પંડવાની નૃત્ય છે એની જો આપણે વાત કરીએ તેમાં એક તારા વાદ્યનો પ્રમુખ રૂપથી ઉપયોગ કરવામાં આવે. પંડવાની લોક નૃત્ય છે, કયા રાજ્યનું લોક નૃત્ય છે? પંડવાની લોક નૃત્ય છે, કયા રાજ્યનું પ્રમુખ લોક નૃત્ય છે? ચલો શું કહીશો, ચલો મને ફટાફટથી આન્સર આપજો. કમેન્ટ બોક્સમાં હા કે ના પાડવી જેથી કરીને મને આઈડિયા આવે કે તમને લોકોને આવડે કે નહીં આવડે બરાબર. અધરવાઇઝ ખબર નહીં પડે, અધરવાઇઝ ખબર નહીં પડે બરાબર છે. યસ, ફટાફટથી આન્સર આપજો મને. આનો સાચો આન્સર આવશે છત્તીસગઢ. છત્તીસગઢ આનો સાચો જવાબ આવશે. ખાસ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અહીંનો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઠીક છે, ચલો આ પંડવાની નૃત્ય તરીકે શા માટે ઓળખાય? રીઝન ખબર છે, કારણ કે આ પંડવાની નૃત્ય જે ખરો એ પાંડવની કથા સાથે સંબંધિત હોવાથી, પાંડવની કથા સાથે સંબંધિત હોવાથી આને પંડવાની નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચાલીએ, ક્લિયર કટ છે? એક મહાનુભાવ ખબર નહીં કઈ દુનિયામાંથી આવ્યા છે, બહારના ઘોડામાંથી. એ મહાનુભાવને ખાસ કહીશ કે પેટમાં ક્યાં દુખી રહ્યું છે બરાબર, જેને ડિસલાઇક કર્યું છે તે રહ્યું. અને જય સોમનાથને જય દ્વારકાધીશ. સોમનાથ અને દ્વારકાધીશ દાદા જે છે એ જોઈ રહ્યા છે. સોમનાથ દાદા અને દ્વારકાધીશ બંને ખોટું કરશે, ખોટું લંચ અને ખોટું થશે એની પાસે. જેણે ખોટું કર્યું હોય ને એને બોલવાની હિંમત હોવી જોઈએ કે ના, મેં ખોટું કર્યું છે અને મેં ભૂલ સ્વીકારું છું. પણ તમે લોકો એવા આમાંથી એક મહાનુભાવ એવો છે કે જેને ડિસલાઇક કર્યું છે બરાબર. તો એ મહાનુભાવને હું ખાસ કહેવા માંગીશ કે તમારી તાકાત હોય ને તો આટલા નૃત્યો છે ને એ મફતમાં આપવાનો ટ્રાય કરજો એકવાર, ભણાવવાનો ટ્રાય કરતો કરજો એકવાર, પછી ખબર પડશે કે કેવું લાગશે એ રહ્યું. આવું કન્ટેન્ટ નહીં મળે તમને ક્યાંય પણ. જે એક મહાનુભાવ છે દોડાયું એક એરિયે બરાબર. હા, વાંધો નથી, કોઈ ફરક નથી પડતો એનાથી, ડિસલાઇક લાઇકથી કોઈ જ ફરક નથી પડતો. બટ જે ખોટું કરશે એની પાસે હંમેશ માટે ખોટું થવાનું, ભગવાન એને નહીં બક્ષે. કમેન્ટ બોક્સમાં બોલો ને તમે લોકો, ખબર તો પડે કે કોણ છે એરિયો દોડાયું. ધ્યાન તો પડે,
નોલેજ વગરના બિલકુલ, મતલબ નેક્સ્ટ તમારી સામે તાકાત હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ પોસ્ટ કરો એટલે ખબર પડે કે તમે કોણ છો એ રહે, એટલે મને ધ્યાન આવે. હિંમત નહીં કશું નહીં, એમને એમ ડિરેક્ટલી ચાલો. અને જે બીજા મિત્રો છે, જો આ બધા દોડડા એવા લોકો છે એને બંધ કરવા માંગતા હોય તો લાઇક કરી દેવાનું તમારે. કન્ટેન્ટ જો બેસ્ટ મળતો હોય ને તમને તો આવા નૃત્યો તમને ક્યાંય જોવા નહીં મળે. ચલો, આ નૃત્ય છે એકલ નૃત્ય છે, બરાબર યાદ રાખજો. ઓકે, ભૂલાય નહીં તમને આયરું આ ડન. અને વાદ્ય છે એ એક તારા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે, એક તારા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. ઠીક છે બધા મિત્રોને, મને કહો જરા આટલું યાદ રહેશે કે નહીં રે. ચાલો ડન કરતા જાઓ છો આપ લોકો, મહેરબાની કરીને પોતાની કળાઓ છે અહીંયા ન બતાવશો, બરાબર, કોકના હાથા ન બનશો. કારણ કે તમે કોકના હાથા બન્યા એટલે સમજી લેજો પછી તમારી માટે કોઈ છે તમને બચાવવા માટે નહીં હોય. હું તો કશું નહીં કહું પણ ભગવાન તો ઉપરથી જોઈ જ રહ્યો છે. હાથા બનશો તો તમારી તકલીફ આવવાની તમારી લાઈફની અંદર. કારણ કે આટલું મફતનું કન્ટેન્ટ છે, ફ્રીમાં બેસ્ટ કન્ટેન્ટ તમે કોઈ આપી નહીં શકો ને. તમને ક્વેશ્ચન આન્સર કરીને જતા રહેશે લોકો, હું નહીં કરાવું ક્વેશ્ચન આન્સર, હું તમને કન્ટેન્ટ આપીને જઈ રહ્યો છું. બીજાનામાં અને આ ક્લાસમાં જમીન આસમાનનો ફરક છે, જોઈ લેજો, કમ્પેર કરીને જોઈ લેજો તમે જોવું હોય તોય, બરાબર. આ પાંડવની નૃત્ય છે એ ક્લિયર થયું. તેના બાદ વાત કરીએ છીએ પાંડવની નૃત્યનું, બધું આ સ્લાઇડની અંદર આવી ગયું. હવે તમારે આની અંદર કંઈ વધારે એક્સ્ટ્રા કરવાની નીડ નથી, બરાબર. માત્ર તમારે કયા કયા લોકો આની અંદર ફેમસ છે હાલ એ ધ્યાનમાં રાખજો. એનો સાચો આન્સર આવશે તીજનભાઈ. તીજનભાઈ ફેમસ છે આ નૃત્યના, પ્રખ્યાત કલાકાર. ઋતુ વર્મા છે તે ફેમસ છે આ નૃત્યમાં. પછી જાડુરામ દેવાંગન આ ફેમસ છે. પોતાના હૃદય ઉપર હાથ મૂકીને કરવાનું કે મેં આ જે કર્યું ખોટું કર્યું કે ના કર્યું, તરત ખબર પડી જશે હૃદય ઉપર હાથ મૂકતા છે. ચલો, ચોથો પ્રશ્ન તમારી સામે. નીચેના વેગી કયું નૃત્ય ચૈત્ર માસના 13 દિવસ સુધી ચાલતા વસંત ઋતુના ઉત્સવ ઉપર આધારિત છે? આમ પણ તે એવા લોકોથી આપણે કંઈ એક્સપેક્ટ ન કરી શકીએ, આવી જે ક્રિયાઓ છે એક્સપેક્ટ કરી શકીએ. ચલો વાંધો નહીં, આપ લોકો આન્સર આપો છો ફટાફટથી, છોડી દો એમને, જેવું કરશો એવું લણશો, સીધી વાત છે. આજે પણ કહીશ, આવતીકાલે પણ કહીશ, લાઈફ ટાઈમ કહીશ. હાલ તમારી લાઈફ માટે સબક છે એ રહ્યું. જેવું કરશો, જેવું તમે ખરાબ કરશો ખરાબ લણશો, સારું કરશો સારું લણશો, ક્રિયાગઢ જ કહીશ. અને હવે ભગવાન તો પ્રત્યક્ષ રીતે આજ જન્મમાં બધું બતાવી રહ્યા છે. ચાલો, નીચેના પૈકી કયા નૃત્ય ચૈત્ર માસના 13 દિવસ સુધી ચાલતા વસંત ઋતુના અવસર ઉપર કરવામાં આવે છે? આન્સર આપજો ફટાફટથી મને. છઉ પંડવાની બિહુ છપેલી. જે પણ મિત્રો ક્લાસમાં જોડાયા છો તમામ મિત્રો આન્સર આપજો અહીંયા, એટલે મને આઈડિયા આવે કે તમે લોકો અહીંયા બધું શીખી રહ્યા છો મારી પાસે, અધરવાઇઝ ખબર નહીં પડે, બરાબર. ચોથા પ્રશ્નનો સાચો જવાબ આવે છે ચૈત્ર માસના 13મા દિવસ સુધી કરવામાં આવતું આ જે નૃત્ય છે એનો સાચો આન્સર કયો આવશે? છઉ, બરાબર. છઉ નૃત્ય છે તેરે આવશે. છઉ નૃત્ય ક્યાંનું ફેમસ છે? છઉ નૃત્ય ક્યાંનું ફેમસ છે આયરું આ? તો યાદ રાખજો આ છે એ 3 રાજ્યોની અંદર થાય, બંગાળમાં પણ થાય, ઓડિશામાં પણ થાય અને ઝારખંડમાં પણ થાય. ક્યાં થાય? બંગાળમાં થાય, ઓડિશામાં થાય અને ઝારખંડમાં પણ થાય. આયરું આ ક્લિયર છે આપ લોકોને? ચેકઆઉટ કરી લેશો આપ લોકો, ઠીક છે? ઓકે, આટલું તમે અહીંયા ધ્યાનમાં લેશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રશ્ન, ભૂલાય નહીં તમને. ડન. છઉ નૃત્ય આવશે. છઉ નૃત્યની જો આપણે થોડીક વાત કરીએ અહીંયા તો ઐતિહાસિક અને પૌરાણિક કથાના પ્રદર્શન ઉપર આધારિત છે. ઐતિહાસિક
પૌરાણિક કથાના પ્રદર્શન ઉપર આધારિત છે. ઓકે, આ છઉ નૃત્ય ડન, યાદ રાખજો આપ લોકો. હવે તમને પ્રશ્ન પૂછે કે છઉ નૃત્ય બંગાળમાં કયા નામથી ઓળખાય છે? છઉ નૃત્ય બંગાળમાં કયા નામથી ઓળખાય છે? પુરુલિયા નામથી ઓળખાય. કયા નામથી? પુરુલિયા નામથી બંગાળમાં ઓળખાય. બરાબર. ઓડિશામાં કયા નામથી ઓળખાય? ઓડિશામાં મયૂરભંજ નામથી ઓળખાય. અને ઝારખંડમાં કયા નામથી ઓળખાય? ઝારખંડમાં સરાઈકેલા નામથી ઓળખાય. સરાઈકેલા નામથી ઝારખંડમાં ઓળખાય છે. ચાલો, આપ લોકોને ડન છે આટલું? જોઈ લો જરા ફટાફટથી. ડેફ્થ બહુ જ સારી છે બધી પોર્શનની. આપ લોકોને ડેફ્થ આવડે, ઘણું બધું તમને આવડશે આ પોર્શનની અંદરથી. મેક શ્યોર આપ લોકો આટલી ડેફ્થ છે એકદમ ક્લિયર કટ કરતા જાઓ છો આપ લોકો. ઓડિબલ વિઝિબલ ક્લિયર છું બધા મિત્રોને હું? ઓકે, ધ નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સામે. આ તમારું જે નૃત્ય, કયું નૃત્ય? છઉ નૃત્ય છે. મેં તમને અહીંયા પાકું કરાવ્યું. થોડુંક છઉ નૃત્યની અંદર શું કરવામાં આવે એનું મુખ્ય વિષય શું છે એ જણાવી દઉં ખાલી, એટલે આ છઉ નૃત્ય પરફેક્ટલી પૂરું થઈ જાય. મુખ્ય વિષય આના એમ છે, હળદર દળવું, ધાન્ય કૂટવું, આ બધા એના મુખ્ય વિષયો છે. બરાબર. એક તો આ વિષયો છે, અને આદિવાસી મહિલાઓ છે એમના શૃંગારથી માંડીને, આદિવાસી મહિલાના શૃંગારથી માંડીને ગૃહસ્થ જીવનની તમામ વસ્તુ તેઓ દર્શાવે. ડન આપ લોકોને? એક આ પણ પોર્શન તમારે અહીંયા ધ્યાનમાં લેવાનો છે. ક્લિયર કટ છે? ઓકે, તો આ તમારું છઉ નૃત્ય મેં પાકું કરાવ્યું. જુઓ, મેં તમને બિહુ પાકું કરાવ્યું, છઉ પાકું કરાવ્યું, પંડવાની પાકું કરાવ્યું, છપેલી પાકું કરાવ્યું. ચાર નૃત્યો આજે મેં તમને પાકા કરાવ્યા હશે. નીચેના પૈકી કયા નૃત્યમાં ધર્મથી કોઈ લેવું દેવું નથી એનું? કયું નૃત્ય એવું છે કે જેને ધર્મથી કોઈ લેવું દેવું જ નથી? આન્સર આપશો કમેન્ટ બોક્સની અંદર એટલે ખબર પડે કે તમે લોકો ક્લાસમાં છો. ચાલો ફટાફટથી કહેશો. યાદ રાખજો, બિહુ નૃત્ય જે ખરું એને ધર્મથી કોઈ લેવા દેવા નથી. બિહુ નૃત્યને ધર્મથી કોઈ લેવા દેવા નથી. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ધ્યાન રાખશો. બિહુ વિશે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યો છું. હવે બિહુના જે ત્રણ પ્રકાર હું કહેતો ને, બિહુના જે ત્રણ પ્રકાર હું કહેતો ને તો એ બિહુના ત્રણ પ્રકાર હવે આવી ગયા. આ બસ આ છેલ્લા ત્રણ પ્રશ્નો છે, ધેન આપણું આ ક્લાસ છે એ પૂરું થશે. જે મિત્રો લેટ પડ્યા છો, ઓફલાઈન મોડમાં ક્લાસ ચેકઆઉટ કરી લેશો આપ લોકો. બરાબર. છઠ્ઠો પ્રશ્ન તમારી સામે, આન્સર આપવાનો ટ્રાય કરજો. જે પણ મિત્રો લેટ પડ્યા છો, ઓફલાઈન મોડમાં આ ક્લાસને જોઈ લેવા વિનંતી છે આપ લોકોને. ઠીક, ચલો છઠ્ઠો પ્રશ્ન તમારી સામે. વૈશાખ બિહુ, માઘ બિહુ, ચૈત્ર બિહુ, બોહાગ બિહુ. કયો આન્સર આવશે? ફટાફટથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો મને સ્પીડમાં. વેરી ગુડ મોર્નિંગ. સાચો આન્સર આનો કયો આવશે? નવા વર્ષના સ્વાગતના સમયે કયું નૃત્ય કરવામાં આવે, ધ્યાન રાખજો, બોહાગ બિહુ. બરાબર. કયું બિહુ? બોહાગ બિહુ. બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવી રહ્યો. આ ત્રણે ત્રણ પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? બોહાગ બિહુ. સાતમો પ્રશ્ન, ખેતરમાં પાકની પકવણી સમયે કયું બિહુ નૃત્ય કરવામાં આવે? વૈશાખ બિહુ, માઘ બિહુ, ચૈત્ર બિહુ, બોહાગ બિહુ. ચાલો,
કરો, આનો આન્સર ફટાફટથી આપજો. જે પણ મિત્રો ક્લાસમાં જોડાયા છો, એક્ટિવલી પાર્ટિસિપેટ જેટલું કરશો ને એટલું તમને વધારે અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થવાની. પણ તમે લોકો એક્ટિવલી પાર્ટિસિપેટ નહીં કરો તો સમજમાં જ નહીં પડે કે કયો પ્રશ્ન ક્યાં જઈ રહ્યો છે. બરાબર, વસ્તુ સમજો. અને મેઇન તો શું છે, આ ગુજરાતના લોકનૃત્ય નથી, ભારતના લોકનૃત્ય ટોપિક છે. એટલા માટે અહીંયા તમને કન્ફ્યુઝન થવાનું 100%. બરાબર, મોટી તકલીફ એ થવાની કે સારું નૃત્યો તો અહીંયા આવ્યા છે પણ આ તો ભારતના લોકનૃત્ય છે. સાતમો પ્રશ્ન, ખેતરમાં પાકની પકવણી સમયે ધ્યાન રાખજો. સાચો આન્સર આવશે માધ બિહુ. બરાબર, માધ બિહુ છે તે આનો સાચો જવાબ આવશે. અને આજનો લાસ્ટ પ્રશ્ન, વસંત ઉત્સવના સમયે કયું બિહુ નૃત્ય કરવામાં આવે? વસંત ઉત્સવના સમયે કયું બિહુ નૃત્ય કરવામાં આવે? 50-50% બચી જશે તમારી પાસે, હવે વિચારી લેશો. 50-50% પોર્શન આપ લોકોની પાસે બચ્યા છે, હવે વિચારી લેશો. આજનો છેલ્લો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન, આજના દિવસનું સમઅપ કર્યા બધું તમને હું સમઅપ આપી દઉં છું કે આજના દિવસમાં તમે મારી પાસે કેટલું શીખી ગયા છો તે રીતે. બરાબર, કેટલું કેટલું આજના દિવસમાં તમે શીખી ગયા? બિહુ નૃત્ય, પંડવાની નૃત્ય, પાંડવોની કથા પર આધારિત છે એટલા માટે છઉ નૃત્ય અને છપેલી નૃત્ય, આ બધા નૃત્યોની થિયરી મેં તમને અહીંયા પરફેક્ટ વેની અંદર આપી છે. હું બધા નૃત્યની થિયરી સાથે પાકું કરાવ્યું છે, પહેલાં શરૂઆતમાં જ કીધું મેં તમને, કશું જ બાકી નહીં થિયરીમાં, કંઈ પણ બાકી નહીં. રાઈટ, આ છેલ્લા ક્વેશ્ચનનો આન્સર આપી દો ફટાફટથી લેટ કર્યા વગર. ચલો, આઠમો પ્રશ્ન, એનો સાચો જવાબ આવશે એક જ બચ્યું, ચૈત્ર બિહુ કરીને કોઈ બિહુ છે જ નહીં. બરાબર, પહેલી વાત તો આ કહી દો, ચૈત્ર બિહુ કરીને કોઈ બિહુ છે જ નહીં, આ તમે બનાવ્યું છે. વૈશાખ બિહુ સાચો આન્સર આવશે, વૈશાખ બિહુ સાચો આન્સર આવશે. જય હિન્દ, જય ભારત. યસ, ઓકે. તો જે પણ મિત્રોને ભારતના સાંસ્કૃતિક વારસાને ભણવું છે મારી પાસે, તે તમામ મિત્રો સોમ બુધ શુક્રવારના દિવસ છે સવારના 10 વાગ્યે બધા જ મિત્રો આવી જાઉં છો. આ મહિનામાં હવે માત્ર 2 લેક્ચર મારા બાકી છે યુટ્યુબ ક્લાસની અંદર. બરાબર, તો આ 2 લેક્ચર છે એ પણ પતી જવાના, આવતા વીકની અંદર બંને લેક્ચર છે આપણા પતી જશે. બરાબર, અને જે પણ મિત્રો અનએકેડમી એપમાં હજી સુધી નથી આવ્યા ફ્રી ક્લાસ ભણવા માટે, બપોરના 3 વાગે આવી જજો. આજના બપોરના 3 વાગ્યામાં ગુજરાતી સાહિત્યનો 4th લેક્ચર તમારી માટે છે. ગુજરાતી સાહિત્ય સંપૂર્ણ ફ્રીમાં કરાવું છું, સંપૂર્ણ ફ્રીમાં, 0 રૂપિયાની ફીસ, કંઈ તમારે ચૂકવવાનું નહીં. બરાબર, 0 રૂપિયાની ફીસ સાથે કરાવું છું હું તમને. 3 વાગે બપોરે આવી જજો. આજનો ટોપિક કયો છે? તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો. બરાબર, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો અને પેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કવિઓ સાહિત્યકારો હતા એમની પંક્તિઓના પ્રશ્નો. બરાબર, આ 3 વાગ્યાનો ક્લાસ, 4 વાગ્યા 10 મિનિટમાં આપણે બીજો ક્લાસ છે કોમ્પ્યુટર માટેનો. કોમ્પ્યુટરમાં મેં તમને 18 લેક્ચર કરાવ્યા, આજે 19મો લેક્ચર, જેમાં MS Word અને MS Excel તે હું તમને પાકા કરાવવાનો છું. તો તમામ મિત્રો 4 વાગ્યે 10 મિનિટ અને 3 વાગે બંને ક્લાસમાં આવી જશો. આ બંને ક્લાસ તમારી દરેક એક્ઝામ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો આવી જશો. ચલો ચલો, આજનો આ ક્લાસ આપ લોકોને કેવો લાગે જરૂરથી આપના પ્રતિભાવ છે તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. ચલો, ગુજરાતી સાહિત્ય શીખવાડીશ ભાઈ, યુપીએસસી ઓપ્શનલ, GPSCમાં તો આવે જ છે, GPSC મેઇન્સની પરીક્ષામાં આવે જ છે, આપણે તો તમને ત્યાં તો કામ લાગવાનું જ છે. બરાબર, ચલો, આજનો આ ક્લાસ આપ લોકોને કેવો લાગે જરૂરથી આપના પ્રતિભાવ છે તે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. અને મળીએ છે બપોરના 3 વાગે અને 4 વાગે, બધા જ મિત્રો આવી જશો બપોરના 3 વાગે અને 4 વાગે. જય સોમનાથ, જય દ્વારકાધીશ, ટેક કેર, હેવ અ ગુડ ડે. યાદ રાખવો છો, જીવવું કરશો એવું લણશો. હજી કહું છું, હું ભગવાનની જે વસ્તુ છે તમને કર્મ સમજાવી રહ્યો છું, કારણ કે જે વ્યક્તિએ, મેં તો જોયેલા છે ઉદાહરણ, એટલા માટે કહું છું, તમે કોક માટે સારું કરશો તમારી પાસે સારું ખેંચાઈને આવશે, તમે કંઈક ખરાબ કર્યું તો તમારી સામે ખરાબ તો બહુ જ સ્પીડમાં આવશે, સારું તો સ્લો સ્પીડમાં આવે પણ ખરાબ તો બહુ ઝડપી આવશે. બરાબર, એટલે વિચારો, 4 વખત વિચારો કોઈ પણ વસ્તુ તમે કરતા પહેલાં. બરાબર, કારણ કે કોઈ બી ફેકલ્ટી તમને બેસ્ટ કન્ટેન્ટ આપવા માટે ઊભો હોય છે, બેઠો હોય છે તે રહે, અને તમે બેસ્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરીને જાય છે,
આ ક્લાસમાં મેં તમને ચાર નૃત્ય પાકા કરાવ્યા, કેટલા ચાર નૃત્ય પાકા કરાવ્યા આખે આખે થિયરી સાથે ભારતના, સમજી રહ્યા છો મારી વાત અહીંયા? બસ તો આ રીતે તમે પ્રિપેરેશન કરવા માટે આવો છો. બાકી પ્લસ સબસ્ક્રિપ્શન કરવું હોય તો પ્લસ સબસ્ક્રિપ્શન કરતી વખતે આપ લોકો ટાર્ગેટ જીપીએસસી કોડ અથવા હર્ષલ લાઈવ કોડનો યુઝ કરશો. 12 મહિના અને 24 મહિના તમારે કરવાનું છે, બરાબર? જી જી જી, જરૂર જરૂર ધીરી તું, સાચી વાત છે, એ તો એવું જ રહેવાનું, બરાબર? હવે શું કહેવું એમના માટે, કંઈ કહેવાય નહીં. તો હું તો શું કહી શકું એમને, કશું જ નહીં, ખાલી એમને કર્મનો સિદ્ધાંત સમજાવી શકું કે કર્મ જેવું કરશો એવું તમારી પાસે પાછું ફરી ફરીને આવશે, બસ એટલું જ કહેવા માંગીશ. વધારે તો થોડી કંઈ કહી શકવાનું કોઈને પણ હું, બરાબર? આપની ઈચ્છા છે. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય સોમનાથ, જય દ્વારકાધીશ, ટેક કેર, હેવ અ ગુડ.